નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીએ પંચમહાલની, તો પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના ગોકળપુરા ગામે થયેલી પૂર્વ સરપંચની હત્યા મામલે આજે આ મામલો ઉગ્ર બન્યો હતો. ગામના લોકો દ્વારા આરોપીના ઘર પાસે મૃતકની અંતિમ વિધિ કરવાની માંગ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મામલે સમજાવટ કરવામાં આવી રહી હતી. તે સમયે કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કરતા વાતાવરણ થોડા સમય માટે તંગ બન્યું. જો કે પોલીસે ટીયર ગેસના સેલ છોડીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ વડા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગ્રામ પંચાયતના સરપંચની હત્યા બાદ આ મામલો વધુ બિચકાયો છે, તો આ અંગે વધુ વિગતે જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં. ગામ લોકો અને પોલીસ વચ્ચે ભારે રકઝક. ગઈ રાત્રે ઢોર ચરાવવા બાબતે ખૂની ખેલ ખેલાયો હતો. હાલમાં આ મામલે પોલીસ દ્વારા તોફાન કરનારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને પથ્થરમારામાં બે પોલીસ કર્મીને ઈજા પહોંચી છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. પંચમહાલ જિલ્લાના ગોકળપુરા ગામના માજી સરપંચ દિનેશભાઈ બારિયાની હત્યા મામલે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો. આજે તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. તે સમયે ગામના કેટલાક લોકો આ મામલે વિરોધ દર્શાવીને કહી રહ્યા હતા કે આરોપીના ઘર પાસે માજી સરપંચના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવે. પોલીસે સ્વરક્ષણમાં ટીયર ગેસના સેલ છોડ્યા. આ મામલે ગામ લોકો અને પોલીસ વચ્ચે ભારે રકઝક પણ થઈ હતી. એટલામાં કોઈએ પથ્થર નાખતા આ મામલો બિચક્યો હતો. પોલીસ સ્વરક્ષણમાં ટીયર ગેસના સેલ છોડ્યા હતા. આ મામલે પોલીસે કેટલાક લોકોની પણ અટકાયત કરી હતી. જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ગોકળપુરા ખાતે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલમાં પરિસ્થિતિ કાબુ હેઠળ છે. જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી આપી પ્રતિક્રિયા. પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે ગોકળપુરા ગામે મૃતક પૂર્વ સરપંચ દિનેશભાઈના અંતિમ સંસ્કાર કરવાને લઈને ગામના અગ્રણીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન એકાએક મામલો બિચક્યો હતો, જેમાં પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં બે પોલીસ કર્મીઓને ઈજા પણ પહોંચી હોવાનું સામે આવ્યું હતું. ઘટના બાદ પોલીસ વડા સહિતની ટીમ દ્વારા આ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 10-15 જેટલા તોફાની તત્વોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે આગામી સમયમાં પણ કોમ્બિંગ કરીને અન્ય તત્વોને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવશે. ગઈકાલે શહેરા પોલીસ સ્ટેશનના ગોકળપુરા ગામે એક મર્ડરનો બનાવ બનેલો હતો, જેમાં બારિયા સમાજના દિનેશભાઈ બારિયા પર ચંદુ ભરવાડ કરીને જે આરોપી છે એ અને એની સાથેના અન્ય બે ઈસમોએ લાકડીઓથી પ્રહાર કરેલો હતો. ભેલાણ બાબતનો ઝઘડો હતો અને પ્રહાર કર્યો હતો, જેના કારણે જે દિનેશભાઈ બારિયા છે એનું દુઃખદ મૃત્યુ નિપજેલું હતું. પોલીસે તાત્કાલિક એક્શન લઈ આરોપીઓ પકડવાની કામગીરી કરેલી છે. આજે દિનેશભાઈની જે અંતિમ યાત્રા હતી તે દરમિયાન બારિયા સમાજના અમુક જે લોકો હતા એ લોકોનો એવો આગ્રહ હતો કે બોડીને ભરવાડ સમાજના લોકોના ઘરે લઈ જઈએ અને ત્યાં એમની અંતિમ સંસ્કાર એમના ઘરમાં કરીએ. પોલીસે આ સમગ્ર જે સરઘસ હતું એને અટકાવવાનો પ્રયત્ન કરીને એમને સમજાવટ કરવાનો પ્રયત્ન કરેલો, પરંતુ લોકો સમજેલા ન હતા. એમાંથી અમુક જે લોકો હતા એમણે પથ્થરમારો કરવાનો પ્રયત્ન કરેલો અને પથ્થરમારો પોલીસ પર કરેલો, જેમાં બે પોલીસવાળાને સામાન્ય ઈજાઓ પણ થયેલી. પોલીસે સ્થિતિ કાબૂમાં કરવા માટે ટીયર ગેસના સેલ, લગભગ 8-1 ટીયર ગેસના સેલ છોડેલા છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ કંટ્રોલમાં છે. જે તોફાન કરનારા તત્વો છે તેમને શોધવાની કામગીરી ચાલુ છે. લગભગ 12-15 આરોપીઓને શોધી પણ લેવામાં આવે છે. કોમ્બિંગની કામગીરી પણ ચાલુ છે અને હાલ સંપૂર્ણ શાંતિ. શહેરા મામલતદાર ધર્મેન્દ્ર પટેલે આપી પ્રતિક્રિયા. ગોકુળપુરા ગામે બનેલી ઘટનાને લઈને સ્થળ પર દોડી આવેલા શહેરા મામલતદાર ડીપી પટેલે જણાવ્યું હતું કે શહેરા તાલુકાના ગોકળપુરા ગામે ગાય ચરાવવાની બાબતે ઊભી થયેલી ઘટના બાદ સ્થિતિ બેકાબુ બની હતી, જેને લઈને 2 દિવસ માટે ગોકળપુરા ગામની આસપાસ વિસ્તારમાં 5 કિલોમીટર સુધીની ત્રિજ્યામાં 144 ધારા લાગુ કરવામાં આવી છે. ગતરોજ શહેરા તાલુકાના ગોકળપુરા ગામે સાંજના સુમારે ગાયો ચરાવવા બાબતે જે બનાવ બની અને મારપીટમાં દિનેશ બારિયાનું મૃત્યુ થયેલ એ ઘટનાને લઈને પરિસ્થિતિ આજ રોજ થોડુંક કાબુ બહાર જતાં 144 ની ધારા લગાવવામાં આવેલ છે.
પાંચ કિલોમીટરના એરિયામાં 144 દાખલ કરી છે બે દિવસ માટે, 17-18 તારીખ માટે બે દિવસ. મામલતદાર ડીપી પટેલ, મામલતદાર શહેરા. જાણું શું છે સમગ્ર મામલો. શહેરાના ગોકળપુરા ગામે ત્રણ જેટલા માથા ભારે શખ્સો ડાંગરના પાકવાળા ખેતરમાં પોતાની ગાયો ચરાવવા માટે ગયા હતા, ત્યારે પોતાની માલિકીના ખેતરમાં ગાયો ચરાવવાનું ના પાડતા ત્રણેય માથા ભારે શખ્સોએ ખેતરના માલિક અને પૂર્વ સરપંચને લાકડીઓના ફટકા મારીને બેરહેમીપૂર્વક મોતને ઘાટે ઉતાર્યા હતા, જ્યારે અન્ય બે ઈસમો પર આ માથા ભારે શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે ત્રણેય માથા ભારે શખ્સ વિરુદ્ધ શહેરા પોલીસ મથક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર જો વાત કરીએ તો શહેરા તાલુકાના ગોકળપુરા પટેલ ફળિયામાં રહેતા સ્નેહાબેન દિનેશભાઈ ડાયાભાઈ બારિયાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે બપોરના સુમારે શહેરા તાલુકાના ઉજડા ગામે રહેતા ચંદુભાઈ વિક્રમભાઈ ભરવાડ, શૈલેષભાઈ રામાભાઈ ભરવાડ અને ગોવિંદભાઈ પોપટભાઈ ભરવાડ આ તમામ લોકો તેમના ડાંગરના પાકવાળા ખેતરમાં પોતાની ગાયો ચરાવવા માટે આવ્યા હતા, જ્યાં શાંતાબેન બાબુભાઈ બારિયાએ ગાયોને ખેતરમાં ચરાવવાનું ના પાડતા ત્રણેય લોકો તકરાર કરવા લાગ્યા હતા, ત્યારે મરણ જનાર દિનેશભાઈ ડાયાભાઈ બારિયા પોતાના ખેતરમાં આવી આ ત્રણેય માથાભારે શખ્સોને પૂછતા તેઓએ જોર જોરથી બૂમાબૂમ કરી હતી, હવે તો પતાવી દો તેમ કહીને ખુલ્લા ખેતરમાં ત્રણેય માથાભારે શખ્સોએ લાકડીઓના ફટકા મારી દિનેશભાઈ ડાયાભાઈ બારિયાને મોતને ઘાટે ઉતાર્યા હતા. મૃતકના પરિવારજનોનું હૈયાફાટ રુદન. પ્રવીણભાઈ બારિયા તથા ભરતભાઈ લલ્લુભાઈ બારિયા દિનેશભાઈ ડાયાભાઈ બારિયાને બચાવવા માટે ગયા હતા, ત્યારે ત્રણેય માથાભારે લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો અને જેથી મરણ જનારની પત્ની સ્નેહાબેન બારિયાએ શહેરા પોલીસ મથકમાં ત્રણેય માથાભારે શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. બીજી બાજુ મૃતકના પરિવારજનો હૈયાફાટ રુદન કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સાહિન શેખ, પંચમહાલ.